વાડીએ જવાનું છું અને વાડીએ ગયો એના 2-3 મહિના થઈ ગયા છે. તો આજે વાડીએ પણ જવાનું છે અને ત્યાં પાણી પણ વાળવાનું છે. ને તો ચાલો હવે જઈએ આપણે વાડીએ. મિત્રો, વાડીએ જવા માટે મારી પાસે આ એક ગાડી છે, તો ચાલો જઈએ આ ગાડી લઈને. તો મિત્રો, આપણે હવે વાડીએ જઈ રહ્યા છીએ. આ છે મારી પાછળનો રસ્તો અને હવે આપણે જવાનું છે આ સામેના રસ્તે. તો મિત્રો, આપણે હવે વાડીએ પહોંચી ગયા છીએ અને હવે જઈએ મોટરને એવું ચાલુ કરવા. અને તમે બન્યા રહો આ વિડીયોની સાથે, કારણ કે આજે આ વિડીયોમાં ખૂબ જ મજા આવવાની છે. અને હું જઈ રહ્યો છું આ રસ્તે, તમે જોઈ શકો અહીંયા એક બાજુ શેરડી છે અને બીજી બાજુ મકાઈ છે. અહીંયા ચાલી એવું પણ નથી, આ પડી ગયું છે. ચાલો અહીંયાથી આપણે બહાર નીકળી જઈએ. તો મિત્રો, અહીંયા અમારી વાડીએ બે મોટરો છે, એક કૂવામાં છે અને એક ડારમાં છે. અને તમે જોઈ શકો છો આ છે શેરડી, હજુ ખાઈ એવી નથી થઈ. તો મિત્રો, આ છે અમારો કૂવો, તમે જોઈ શકો છો. અને મિત્રો, અહીંયાથી અમારે બધે પાણી સપ્લાય થાય છે. અને આ છે પાઇપ ફિટિંગ, તો આ આપણે પાણી ઉપર લઈ જવાનું છે. એ માટે વાલ બંધ કરવાનો છે અને એક બાજુનો ચાલુ કરવાનો. બંધ કર્યો અને આ ચાલુ જ છે. તો ચાલો હવે આપણે મોટર ચાલુ કરીએ. ને તમને આ પાછળ કૂવો દેખાય છે, એ અમારો છે. મિત્રો, આ છે અમારું પહેલાનું મશીન. પહેલા આનાથી અમે પાણી કૂવામાંથી બહાર કાઢતા હતા અને અત્યારે એ બંધ હાલતમાં છે. અને આ છે મોટરની પાઇપ, મોટર દ્વારા અત્યારે પાણી બહાર કાઢીએ છીએ. મિત્રો, તો આ છે મોટરની સ્વિચો છે, આનાથી બંધ થાય અને આનાથી ચાલુ થાય. તો ચાલો આપણે ચાલુ કરીએ અને જોઈ શકો છો તમે એમ્પિયર લીધા છે, ચાલુ થઈ ગઈ છે. અને હવે આપણે બીજી મોટર ચાલુ કરવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ બીજી મોટરનું સેટઅપ છે. તો અહીંયા આપણે આંગળી ના અડાડે અને આ ચાલુ થઈ ગઈ છે. તો મિત્રો, મોટર ચાલુ થઈ ગઈ છે અને આ જોઈ શકો છો પાણી પણ આવી ગયું છે. તો ચાલો હવે આપણે બંધ કરીએ. પાણી આપણે ઉપર ચડાવી દીધું છે અને હવે જઈએ આપણે ઉપર. મિત્રો, ત્યાં ઉપર વિમાન જાય છે, એક મિનિટ તમને દેખાડું. જોઈ શકો છો પાણી અત્યારે ચાલુ થઈ ગયું છે અને આ એક કેરામાં 15 મિનિટ જેટલું પાણી જવા દેવાનું હોય છે, ત્યારબાદ પાણી વાળી લેવાનું બીજા કેરામાં. આપણે આ નાકું વાળવાનું છે અત્યારે અને આ પાવડો છે.
તો મિત્રો, હવે પાણી ખૂટી ગયું છે. બે કેરા પીધા હતા ને તમે જોઈ શકો છો પાણી ખૂટી ગયું છે. ચાલો આપણે હવે જઈએ અને મોટરને બંધ કરી દઈએ. તો મિત્રો, હવે મોટર કરી દીધી છે બંધ અને બીજી એક મોટર ચાલુ છે, એનું પાણી તમે જોઈ શકો છો આવા રાખશે. અને આપણે આ વાલ ખોલી દઈએ એટલે આ પાણી છે એ અહીંયાથી જઈને કૂવામાં ચાલ્યું છે. તો હું તમને દેખાડું એ કઈ રીતના સેટિંગ કરેલું છે. જોઈ શકો છો પાણી કઈ રીતે પડે છે. મિત્રો, હવે હું તમને મારી વાડીએ થોડુંક શાક બગાડ્યું છે એ તમને દેખાડું. મિત્રો, આ છે રીંગણી, જોઈ શકો છો આ છે રીંગણા આવી ગયેલા છે. અને આ એક રીંગણું પાકી ગયું છે. અને અહીંયા મરચી અને ટમેટી પણ ભેગી છે. ટમેટા પણ આવી ગયા છે. મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી લખજો. અને જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી ટાટા, બાય બાય.